આ તરફ પોરબંદર જિલ્લામાં વરસાદથી જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદથી પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. જૂનાગઢ પોરબંદર હાઈવે પર પાણી ભરાતા હાલાકી પડી રહી છે. પાણી ભરાતા લોકોએ અધવચ્ચે જ પોતાના વાહનો રોકવા પડ્યા હતા. ઉતિયાણામાં ભારે વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સતત બે દિવસથી કોતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય પંથકમાં 10-12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. હાલ આપણે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે પર પહોંચ્યા છે. આ તમામ રસ્તાઓ છે હાલમાં બંધ થઈ ગયા છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને કારણે પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. આપણે હું દ્રશ્યો જે બતાવવા જઈ રહ્યો છું, આ કોઈ નદી નાળાના નથી, આ ખેતરોના દ્રશ્યો છે. તમામ ખેતરો છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. હું તમને રોડ સાઈડના દ્રશ્યો બતાવ્યા કે તમામ વાહનો છે એ સ્ટોપ થઈ ગયા છે, પૈડાઓ સ્ટોપ થઈ ગયા છે. ગાડીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના હિસાબે લોકોને મુશ્કેલી વધી રહી છે. વાહનદારીઓમાં મુશ્કેલી જોવા મળી છે. લાઈનો લાગી બંને સાઈડ વિસ્તારોની વાત કરીએ તો તમામ વિસ્તારો ઉપર પાણી ફરી વળ્યા છે. હાલમાં જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે બંધ હતા, વાહનોનો થપાવો લાગી ગયા છે. નાગેશ પરમાર, સંદેશ ન્યૂઝ, કુતિયાણા.